वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरं स्वामिनं मायापुरुष प्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवो द्वारकं वन्दे कारण कारणं वृषसुतं मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलम् सदवृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरम् वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्तिप्रदम् वन्दे श्रीनन्दकिशोरस्वामी चरणम् श्रीपञ्चसेवाव्रतम् 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 बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री सदगुरुदेव की जय। तारीख 20 ऑक्टोबर 2020 वार मंगलवार लोयाधाम न्यूजर्सी श्री मुक्तमुनि चरितम કથાનો લાભ લઈ રહેલા સર્વે ભાવિક ભક્તજનોને હેતથી જય સ્વામિનારાયણ। વાલામુક્તો ઠાકોરજી મહારાજ અને પીવડા ઘનશ્યામ મહારાજના પાવન સાનિધ્યમાં મુક્ત મુનિ ચરિતમની પાવન કથાની ભાગીરથી ચાલી રહી છે। આપણે સર્વે એક એવા મહાન જે બ્રહ્મવેતા સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી એમના જે પતિત પાવન ચરિત્રરૂપી ગંગામાં આપણે જે ડૂબકી લગાવવાના છીએ
એ જો કોઈ હોય તો સત્સંગની માં સદગુરુ શ્રી મુક્તાનંદ છે. આપણે જાણીએ છીએ કે હજારો નદીઓ સાગરમાં ભળે છે, પણ જગતમાં કોઈ એવી જગ્યા નથી કે સાગર ક્યારે નદીમાં ભળતો હોય. અનંત કોટી મુક્તો ભક્તો સંતો હોય, મુનિઓ હોય કે સાધકો હોય કે યોગીઓ હોય, જ્ઞાનીઓ હોય કે ધ્યાનીઓ હોય, સિદ્ધો હોય કે પ્રસિદ્ધો હોય, એ બધા ભગવાનને શોધે છે ને એ ભગવાનના ચરણમાં પોતાને લીન કરે છે. પરંતુ આપણે જે કથામાં ડૂબકી લગાવવાના છીએ એ જે પરમ મહામુનિ સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી, એમના જીવનમાં કંઈક અલગ છે. જ્યારે સારા એ બ્રહ્માંડમાં માત્ર ને માત્ર એક જ એવી ઘટના છે જ્યાં મુક્તાનંદ સરિતામાં સહજાનંદ સાગર સમાય, એક જ એવી ઘટના જોવામાં આવે છે જે મુક્તાનંદ સરિતામાં સહજાનંદ સાગર સમાઈ ગયા હોય, એ કેવી અદ્ભુત વાત કહેવાય એ જો વિચારીએ ને આપણે. અને એટલો જો મહિમા દિન પ્રતિદિન વિચારતા રહીએ ને તો પણ આપણને આટે પર અહ પણ રહી. એ વર્ણિન્દ્ર અને મુનિન્દ્રનું મિલન અદ્ભુત છે. બ્રહ્મ પરબ્રહ્મમાં નહીં પણ પરબ્રહ્મ બ્રહ્મમાં કેવા ઓગળી ગયા એ આપણે જોવાનું છે. એવા જે સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી કથાનો પ્રારંભ કરતા પહેલા આપણે એમને વંદન કરવા છે. એ સ્વામી કેવા હતા, મહારાજને એમની પર પ્રસન્ન થઈ જવાનું કેમ મન થયું, એવા જે મુક્તાનંદ સ્વામીને આપણે વંદન કરવા છે. સૌ પ્રથમ શ્રીજી શ્રી મુખથી ભણે સુમહિમા, મુક્ત મુનિનો ગણો વન તીરથ મઠ વિચરી શ્રી હરિએ, શોધ્યા સુસંત ગણો હરિયોર યોગી અતિ અતિ ગમિયા, લો જે દીઠા જે ક્ષણો સાધુ તાતણી મૂર્તિ મુક્ત મુનિને, ચરણી નમો સાધુ તાતણી મૂર્તિ મુક્ત મુનિને, ચરણી નમો હું ઘણો.
શ્રીજી શ્રી મુખથી ભણે સુ મહિમા મુક્ત મુનિ નો ઘણો. સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ મુક્તાનંદ સ્વામીનો મહિમા ગાય છે. એ પ્રસંગ માળામાં જ્યારે આવીશું જોશું ત્યારે બધે પ્રસંગ આપણે જોશું કે એવા મહારાજ એ મુક્તાનંદ સ્વામીનો મહિમા ગાય છે. વન તીરથ મઠ વિચરી શ્રીહરિએ શોધ્યા સુસંત ગણો. એ મહારાજ વનોમાં ફર્યા, તીર્થોમાં ફર્યા, મઠોમાં ફર્યા, બધી જગ્યાએ વિચરણ કર્યું, પણ કોઈ જગ્યાએ એવા સંત ન મળ્યા. મહારાજ એવા સંતની શોધમાં હતા કે જે સંત મહારાજના પ્રશ્નનું સમાધાન કરે. મહારાજ એની શોધમાં હતા જેનામાં અપાર સાધુતા હોય. મહારાજ બધી જગ્યાએ ફેર્યા, પણ કોઈ જગ્યાએ મહારાજને મન ન લાગ્યું. અને એ મહારાજ જ્યારે લોજમાં આવે છે ત્યારે એમનું મન ઠરે છે. હરિ ઉર યોગી અતિ અતિ ગમ્યા, મહારાજ જે સમયે લોજપુરમાં પધાર્યા અને એ મહારાજે મહાયોગી વર્ય એવા મુક્ત મુનિને જોયા ને તેના ઉરમાં અતિશય આનંદ આનંદ અને એ મુક્તાનંદ સ્વામીના દર્શન કરીને સ્વામી મહારાજને ગમી ગયા. મહારાજને એ સ્વામી ગમી ગયા. હે સ્વામી, તમારી કેવી સાધુતા હશે કે મહારાજ તમને જોઈને ત્યાં સ્તંભી ગયા. હે સ્વામી, મહારાજ વનોમાં ફર્યા, તીર્થોમાં ફર્યા, સંન્યાસીઓને મળ્યા, વૈરાગ્યોને મળ્યા, મઠાધિપતિઓને મળ્યા, પણ કોઈ જગ્યાએ મહારાજ ન ઉભા રહ્યા, પણ સ્વામી તમને જોઈને મહારાજ ઉભા રહી ગયા. હે સ્વામી, તમે કેવા સંત છો, કેવા સંત છો. સાધુ તાતણી મૂર્તિ મુક્ત મુનિને ચરણે નમો હું ઘણું. હે સાધુતાની પ્રગટ મૂર્તિ, એવા સત્સંગની માં મુક્તાનંદ સ્વામી આપને હું વંદન કરું છું. હે સ્વામી, મહારાજને તમને જઈને રોકાઈ જવાનું મન થયું અને મહારાજે તમારામાં એવી સાધુતા જોઈ અને મહારાજને તમે ગમી ગયા, અમારું તો બહુ મોટા ભાગ્ય છે કે અમે તમારા ચરિત્ર ગાઈએ છીએ. અમારા બહુ મોટા ભાગ્ય છે, માટે સ્વામી તમને અમે વંદન કરીએ છીએ. હવે હું એ કહીશ કે એ મુક્તાનંદ સ્વામીમાં
મહારાજે સાધુતા જોઈ અને એ મુક્તાનંદ સ્વામી કેવા હતા એને આપણે વંદન કરીએ. देखे साधुता ने कहे नाथ आहू आ तमे वाला मुक्तो खास एक एक शब्द सांभळजो अने एक एक शब्द ने समझानो प्रयत्न करजो. अहींथी हूँ शॉर्ट में ज खाली ચરિત્ર તો આગળ વિસ્તારથી કહીશું, પરંતુ આપણે વંદન કરીએ છીએ એટલા માટે એક એક શબ્દને તમે સાંભળજો અને એક એક શબ્દને તમે હૃદયમાં ઉતારજો કે એ મુક્તાનંદ સ્વામી કેવા હતા. તને કહે નાથ હાથ મૂકો સ્વામી મુજ માથ, દેખી સાધુતાને કહે નાથ. હાથ મૂકો સ્વામી મુજ માથ, ગુરુ ધાર્યા તા વરણીએ ત્યાજ, ગુરુ ધાર્યા તા વરણીએ ત્યાજ, નમો મુક્તાનંદજી મહારાજ. શ્રીજી સાત વર્ષ ભમ્યાવન, પૂછા પ્રશ્ન ઘણાને પાવન. શ્રીજી સાત વર્ષ ભમ્યાવન, પૂછા પ્રશ્ન ઘણાને પાવન. આપ્યા ઉત્તર જ્ઞાની શિરતાજ, આપ્યા ઉત્તર જ્ઞાની શિરતાજ, નમો મુક્તાનંદજી મહારાજ. પ્રભુ શિષ્ય રહ્યા સ્વામી પાસ, રાખ્યું નામ રૂડુ સરજુદાસ. પ્રભુ શિષ્ય રહ્યા સ્વામી પાસ, રાખ્યું નામ રૂડુ સરજુદાસ. માગે ભિક્ષા વરણી તમ કાજ, માંગે ભિક્ષા વરણી તમ કાજ, નમો મુક્તાનંદજી મહારાજ. હતા શિષ્યોમાં મોટેરા સ્વામી, પણ ગાદી પામ્યા બહુ નામી. હતા શિષ્યોમાં મોટેરા સ્વામી, પણ ગાદી પામ્યા બહુ નામી.
तोय घाटन उपजो रंज तोय घाटन उपजो रंज नमो मुक्तानंद जी महाराज प्रभु पधरावी पाटे सुतमने करी आरती बहु गमो यमने प्रभु पधरावी पाटे सुतमने करी आरती बहु गमो यमने लागु लड़े लड़े पाय हूँ आज लागु लड़े लड़े पाय हूँ आज नमो मुक्तानंद जी महाराज करी वचनामृत मा प्रशंसा तमे छो मुनि दासानुदासा करी वचना मृतमा प्रशंसा तमे छो मुनि दासानुदासा एवा गुण राजी करवाने काज एवा गुण राजी करवाने काज नमो मुक्तानंद जी महाराज करी आज्ञा करो ग्रंथ सारा रहे देह मा प्राण तमारा धरे शिर पाड़ियो वेण मुनि राज धरे शिर पाड़ियो वेण मुनि राज नमो मुक्तानंद जी महाराज स्वामी तमे वडोदरे जई कर्यो प्रभु प्रचंड विजयी तोटे हरि ओर हर खनि पाज तोटे हरि ओर हर खनि पाज नमो मुक्तानंद जी महाराज स्वामी सौथी वाला छो श्रीजीना नहीं हरि दूरतम बिना स्वामी सौथी वाला छो श्रीजीना नहीं दूर हरि तम बिना जीव प्राणी तरवानु छो जहाज जीव प्राणी तरवानु छो जहाज नमो मुक्तानंद जी महाराज देखी साधुता ने कहे नाथ हाथ मुको स्वामी मुझ माथ गुरु धार्या था वरणीय त्याज गुरु धार्या था वरणीय त्याज नमो मुक्तानंद जी महाराज नमो मुक्तानंद जी महाराज वाह वाह केवा साधु छे मुक्तानंद स्वामी
એ સદગુરુ વર્ય શ્રી મુક્તાનંદ સ્વામી એમની સાધુતા જોઈને જે સર્વના નાથ છે, જગતના નિયંતા છે, જગતના આધાર છે એવા પરબ્રહ્મ જેમને ગુરુ ધાર્યા, એવા ભગવાને એ મુક્તાનંદ સ્વામીને ગુરુ ધાર્યા, એ સાધુ કેટલા મોટા હશે, કેટલા મોટા હશે. મહારાજના શિર ઉપર હાથ મેલાવ્યો સ્વામીને, એ સ્વામી કેવા મોટા. હે સ્વામી, તમારી સાધુતા જોઈને મહારાજ સ્તંભી ગયા. તમારો હાથ મહારાજે પોતાને મસ્તકે મેલાવ્યો. હે સ્વામી, તમને ગુરુપણે ધાર્યા, તમને વંદન છે સ્વામી, તમને વંદન છે. શ્રીજી, 7 વર્ષ ભમિયા વન, પૂછ્ય પ્રશ્ન ઘણાને પાવન, આપ્યા ઉત્તર જ્ઞાન શિરે તાજ, નમો મુક્તાનંદજી મહારાજ. આપણે જાણીએ છીએ મહારાજ 7 વર્ષ 1 માસ અને 11 દિવસ સુધી વિચરણ કર્યું. એ વિચરણ દરમિયાન મહારાજે ઘણાને પ્રશ્ન પૂછ્યા. જ્યાં જ્યાં મહારાજ કોઈ મઠમાં ઉતરતા, કોઈ મંદિરમાં ઉતરતા, ત્યારે પૂજારીઓને, મઠાધિપતિઓને, રાજાઓને, પંડિતોને, વિદ્વાનોને વન વિચરણ દરમિયાન મહારાજે ઘણાને પ્રશ્ન પૂછ્યા, પણ મહારાજના પ્રશ્નનું સમાધાન કોઈ ન કરી શક્યું, કોઈ ન કરી શક્યું. અને એ પ્રશ્નનું સમાધાન કોણ કરે છે? જ્ઞાની શિર તાજ. હે સ્વામી, તમે મહારાજના જે 5 પ્રશ્ન હતા એ 5 પ્રશ્નના ઉત્તર તમે કર્યા, જે મહારાજને કોઈ જગ્યાએ ઉત્તર ન મળ્યા એ તમામ પ્રશ્નના સમાધાન તમારા દ્વારા થયા. એવા હે સ્વામી, તમને હું વંદન કરું છું. મહારાજનો પ્રશ્ન ઉત્તર કોઈ આપવા સમર્થ ન થયું, પરંતુ મહારાજના તમે પ્રશ્નના ઉત્તર આપ્યા અને તમે મહારાજને રોકી રાખ્યા, એવા હે સ્વામી, તમને હું વંદન કરું છું. પ્રભુ શિષ્ય રહ્યા સ્વામી પાસ, રાખ્યું નામ રૂડુ સરજુદાસ, માગે ભિક્ષા વરણી તમ કાજ, નમો મુક્તાનંદજી મહારાજ. હે સ્વામી, એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે જીવ પ્રાણી માત્રનું ભરણ પોષણ કરનારા છે, એ સ્વયં વિશ્વંભર ભગવાન તમારી પાસે રહ્યા અને શિષ્યત્વ ગ્રહણ કર્યું, અને તમે સ્વામી એ પરબ્રહ્મ નારાયણનું નામ સરજુદાસ રાખ્યું, અને તમારી આજ્ઞાથી એ ભગવાન સંતો માટે ભિક્ષા માગવા જાય છે. હે સ્વામી, તમને વંદન કરું છું, વંદન કરું છું. હત્યા શિષ્યોમાં મોટેરા સ્વામી, પણ ગાદી પામ્યા બહુ નામી, તોય ઘાટ ન ઉપજ્યો રંજ, નમો મુક્તાનંદજી મહારાજ. હે સ્વામી, ગુરુદેવ રામાનંદ સ્વામીના ઘણા શિષ્ય હતા, એ બધા શિષ્યોમાં તમે મુખ્ય અને મોટેરા હતા.
અને જ્યારે એ નીલકંઠ વર્ણી મહારાજ જ્યારે લોજમાં પધાર્યા, રામાનંદ સ્વામીના દર્શન થયા અને મહારાજે એમને દીક્ષા આપી, સહજાનંદ સ્વામી નામ આપ્યું, અને ગુરુદેવ રામાનંદ સ્વામીએ જ્યારે એ સહજાનંદ સ્વામી મહારાજને ગાદી ઉપર બેસાડ્યા, પણ સ્વામી તમારી મુખાકૃતિ ઉપર કંઈ ચેન્જ ન થયો અને એક ઘાટ ન થયો ગુરુદેવ રામાનંદ સ્વામી ઉપર, તમે આટલા મોટા હતા, તમે મુખ્ય હતા, હે સ્વામી તમારા ગુણો અપાર છે, હે સ્વામી તમને વંદન કરું છું, વંદન કરું છું. બહુ અઘરી વાત છે વાલામુખ તો, આ બહુ અઘરી વાત છે. આ એક એક લીટી મેં કીધી ને કે મહારાજ સ્વામીની સાધુતા જોઈને રોકાઈ ગયા. પ્રશ્નનો ઉત્તર સ્વામી આપ્યા, સ્વામી પાસે મહારાજ શિષ્યત્વ ગ્રહણ કરીને રહ્યા. સ્વામીએ નામ આપ્યું સરજુદાસ. સ્વામીની આજ્ઞાથી મહારાજ સંતો માટે ભિક્ષાટન કરવા જતા અને ગુરુદેવ રામાનંદ સ્વામીએ મહારાજને ગાદી ઉપર બેસાડ્યા. પણ આ મુક્તાનંદ સ્વામીને એક ઘાટ ન થયો, એક સંકલ્પ ન આવ્યો, એક વિચાર ન આવ્યો. એ વિચાર તો કરો, એ પરબ્રહ્મને જાણતા હોય ને તો જ આવું થઈ શકે, નકર ના થઈ શકે, ના થઈ શકે, ના થઈ શકે. એટલા માટે વંદન કરીએ છીએ, હે સ્વામી તમે આવા છો. પ્રભુ પધરાવી પાટેશું તમને, કરી આરતી બહુ ગમો અમને, લાગુ લળી લળી પાય હું આજ, નમો મુક્તાનંદજી મહારાજ. હે સ્વામી તમને મહારાજે ગુરુ ધાર્યા અને ગુરુ ધાર્યા અને તમારી આરતી ઉતારી, એવા તમે મોટા છો, સ્વામી તમને વંદન કરું છું. કરી વચના મૃતમાં પ્રશંસા, તમે છો મુનિ દાસાનું દાસા, એવા ગુણ રાજી કરવાને કાજ, નમો મુક્તાનંદજી મહારાજ. વચનામૃતમાં સ્વયં મહારાજ એ મહામુનિ મુક્તાનંદ સ્વામીના અનેક વાર પ્રશંસા કરી છે. એવા ભગવાનને રાજી કરવા સત્સંગમાં દાસના દાસ થઈને આટલા મોટા રહેવા છતાં પણ તમારામાં જે દાસત્વપણો, એવા છો તમે સ્વામી, તમને વંદન કરીએ છીએ, અમે વંદન કરીએ છીએ. કરી આજ્ઞા કરો ગ્રંથ સારા, રહે દેહમાં પ્રાણ તમારા, ધરી શિર પાળ્યું વેણ મુનિરાજ, નમો મુક્તાનંદજી મહારાજ. હે સ્વામી તમને મહારાજે આજ્ઞા કરી, વચનામૃતમાં છે મહારાજે જ આજ્ઞા કરી છે, મહારાજે જ સ્વામીને આજ્ઞા કરી છે. કે તમે પણ પોતાના સંપ્રદાય સંબંધી અને પોતાના ઈષ્ટદેવ સંબંધી જે વાર્તા તથા શાસ્ત્ર તે દેહ પર્યંત કર્યા કરજો, તમારો દેહ રહે ત્યાં સુધી તમને એ જ આજ્ઞા છે. મધ્યનું 58 મહારાજે આજ્ઞા કરી. મહારાજ પાસે અનેક લેખકો હતા, છતાં મહારાજે પોતાના ચરિત્ર આલેખવાનું કાર્ય સ્વામી તમને સોંપ્યું. અને એ આજ્ઞાને તમે શિરે ધારી અને દેહ પર્યંત સુધી તમે એ મહારાજની આજ્ઞાને પાળી,
ક્યારે એ આજ્ઞાને ઉલ્લંઘવાનું તમને મન ન થયું હોય, એવો વિચાર ન ઉપજ્યો હોય અને એ મહારાજની આજ્ઞાને તમે શિરે ધારી અને દાસના દાસ થઈને તમે એ આજ્ઞાને દેહ પર્યંત પાળી માટે હે સ્વામી તમને વંદન કરવાનું મન થાય છે. સ્વામી તમે વડોદરે જઈ કર્યો પ્રભુ પ્રચંડ વિજયી, તૂટી હરિ હરકની પાજ, નમો મુક્તાનંદજી મહારાજ. હે સ્વામી તમે વડોદરે જઈને સ્વામી નારાયણો વિજય તે તરામનો ધ્વજ ફરકાવ્યો અને એનાથી મહારાજને હૃદયમાં આનંદ નહોતો સમાતો અને મહારાજ અતિ અતિ રાજી થઈ ગયા એવા હે સ્વામી તમને હું વંદન કરું છું. સ્વામી સૌથી વહાલા છો શ્રીજીના, નહીં દૂર હરિ તમ વિના, જીવ પ્રાણી તરવાનું છો જહાજ, નમો મુક્તાનંદજી મહારાજ. હે સ્વામી તમે મહારાજના સૌથી વાલામાં વાલા સંત હતા, એ મહારાજ તમારા વિના એક ક્ષણ પણ રહી નહોતા શકતા, એ મહારાજ તમારા વિના દૂર પણ નહોતા રહી શકતા, એ દૂર જઈ ન શકે, એ મહારાજ તમારી વિના નહોતા રહી શકતા. એવા હે સ્વામી એ સર્વે જીવ પ્રાણી માત્રનું તમે નાવ છો સ્વામી. તમારામાં અમે બેસી જશું ને સ્વામી તો અમે તરી જશું. તમે સર્વે જીવ પ્રાણી માત્રનું જહાજ છો માટે સ્વામી તમને વંદન કરીએ છીએ, વંદન કરીએ છીએ. માટે આવા જે મુક્તાનંદ સ્વામી એમને આપણે વંદન કર્યા, આજે વંદન કર્યા એના વિશે થોડો વિચાર આપણે કાલે રજૂ કરીશું. અહીં આપણે કથાને પ્રણામ કરીએ છીએ. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરે કૃષ્ણ મહારાજની જય.